नमस्कार विद्यार्थी मित्रों, वेद किरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में नवो टॉपिक शुरुआत करवा जवाना छे, जेनु नाम छे समास। तो आज आप समासना प्रकारों अने एनु वर्गीकरण कई रीतना छे एमना विषे माहिती लेवाना छे। तो समास शुरुआत करिए ए पहेला, जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकोन ने प्रेस करो, जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो शुरुआत करिए समास। तो समास पहला तो कहवाय कोने? तो समास एटले शुं? सवाल आवो मन में थतो होय तो समास कहवाय कोने? तो के समास शब्द छे ई सम वत्ता आस नो बनेलो छे। समास शब्द छे ई कया बे शब्द नो बनेलो छे? तो के समास एटले सम वत्ता आस। सम एटले शुं थशे? तो के साथे। सम एटले साथे अने आस एटले बेसवुं। सम એટલે સાથે અને આસ એટલે બેસવું, એટલે એમ કહી શકાય બે પદોને સાથે બેસાડવા એટલે શું બને? સમાસ। અહીંથી એક મિત્રો એક સવાલ બીજો યાદ રાખશું, સમાસનો વિરોધી શું? આગળની પરીક્ષામાં ક્યારેક આવો હેડિંગમાંથી પણ સવાલ પૂછાઈ જાય છે, તો એનો વિરોધી આવશે વિગ્રહ। સમાસનો વિરોધી શું થશે? તો કે વિગ્રહ થશે। કારણ? તો કે સમજો, સમાસ એટલે શું? તો કે ભેગું કરવું, અને વિગ્રહ એટલે શું થશે? તો કે છૂટું કરવું। એટલે આ રીતના સમાસનો વિરોધી પણ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, એટલે આપણે યાદ રાખશું। અને આ રીતના આ સિવાય મિત્રો આપણે વિરોધી શબ્દોને ઘણા બધા ભાગ છે આપણા ચેનલ ઉપર મૂકેલા છે, જો હજુ સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો જોઈએ આપણે સમાસ એટલે શું થશે? તો કે સમ વત્તા આસ, એટલે સમ એટલે સાથે, આસ એટલે બેસવું। આ સિવાય જોઈએ કે બે કે તેથી વધારે પદો, બે કે તેથી વધારે પદ અથવા શબ્દ કોઈ પણ હોય તો કે જોડાઈને એક નવો શબ્દ બને ત્યારે સમાસ કહે છે। એટલે કે બે કે તેથી વધારે પદો ભેગા થાય અને જોડાઈને એક નવો શબ્દ બને એને શું કહેવાય? તો કે સમાસ કહેવાય। ફરીથી વ્યાખ્યા એની કદાચ ધ્યાન રાખશું, કદાચ નીચેમાંથી આવો પણ ઓપ્શનમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી સમાસની વ્યાખ્યા કઈ છે? તો કે બે કે તેથી વધારે પદો જોડાઈને એક નવો શબ્દ બને તેને શું કહેવાય? તો કે સમાસ કહેવાય। આગળ જોઈએ, પ્રથમ પદને પૂર્વ પદ કહેવાય। પ્રથમ પદને શું કહેવાય? પૂર્વ પદ, અને બીજા પદને શું કહેવાય? ઉત્તર પદ। હવે ઘણી વખત આમાં આપેલું હોય કે ભાઈ પ્રથમ પદને પૂર્વ પદ કહેવાય છે પણ બીજાને પશ્ચિમ પદ કહેવાય, તો કે ના, બીજા પદને શું કહેવાય? તો કે ઉત્તર પદ કહેવાય। એટલે પ્રથમ જે આપણે વાત કરી કે બે કે તેથી વધારે, તો માની લો કે બે શબ્દ છે તો જે પહેલું પદ છે એને શું કહેવાય? ફોર એક્ઝામ્પલ આ પહેલો શબ્દ અને આ બીજો શબ્દ, તો આ પહેલા શબ્દને શું કહેવાય? પૂર્વ પદ, અને આ બીજા શબ્દને શું કહેવાય? ઉત્તર પદ કહેવાય। ક્યારેક માની લો કે ભાઈ આપણે તમને વાત કરી કે બે કે તેથી વધારે, ક્યારેક માની લો ત્રણ શબ્દ છે તો એને ત્રીજા શબ્દને શું કહેવાય? તો કે જે સામાસિક પદમાં ત્રણ શબ્દ હોય અથવા ત્રણ પદ હોય ત્યારે વચ્ચેના પદને મધ્યમ પદ કહેવાય છે। એટલે કે જે વચ્ચેનું પદ છે એને શું કહેવામાં આવે છે? તો કે મધ્યમ પદ તરીકે ઓળખવામાં આવે છે। જો પૂર્વ પદ આ પહેલું પદ છે તો પૂર્વ પદ કહેવાય, છેલ્લું પદ છે તો એને ઉત્તર પદ કહેવાય, પણ વચ્ચે માની લો કોઈ શબ્દ છે એટલે ત્રણ શબ્દોનો બનેલો છે તો એમને શું કહેવાય વચ્ચેના પદને? તો કે મધ્યમ પદ કહેવાય। આગળ સમાસ એ સ્વતંત્ર પદ છે, એટલે કે સમાસ એ કોઈ ઉપર આધાર રાખતું નથી, સ્વતંત્ર પદ છે। તેનાથી લખાણને ટૂંકું બનાવી શકાય છે, એટલે કે સમાસથી આપણે શું કરી શકીએ? તો કે લખાણને ટૂંકું બનાવી શકીએ। માની લો કે ત્રણ શબ્દનો એક શબ્દ છે, ત્રણ શબ્દનો એક શબ્દ છે તો એ શું કરી શકીએ? આપણે એને એક શબ્દમાં સમાસમાં લખી શકીએ। આપણે એમાં આગળના એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે। અને તેના વપરાશથી ભાષા સરળ અને સચોટ બને છે, એટલે કે સમાસ આ જે સમાસનો ઉપયોગથી ભાષા કેવી બની જાય? સરળ અને સચોટ બની જાય છે। સંસ્કૃતમાં સમાસનો અર્થ થાય સંક્ષેપ। સંસ્કૃતમાં સમાસનો અર્થ શું થાય? તો કે સંક્ષેપ થાય। ફરીથી આ કદાચ પરીક્ષામાં આપણે એક માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ સમાસને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? તો શું કહેશે? તો કે સંક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે, સંક્ષેપ તરીકે ઓળખાય છે। હવે જોઈએ સમાસના પ્રકાર। તો સમાસના પ્રકાર કેટલા છે? તો કે આઠ, ટોટલ કેટલા છે? આઠ। આમાં અલંકારની જેમ કોઈ વધઘટ હોતા નથી, આમાં ફિક્સ જ હોય છે। સમાસ કેટલા છે અત્યાર તો કેટલા છે? આઠ। હવે જોઈએ કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ। તો પહેલો છે દ્વંદ્વ। હવે દ્વંદ્વ ઘણી જગ્યાએ આ રીતના પણ તમને જોવા મળશે અને ઘણી જગ્યાએ આ રીતના પણ જોવા મળશે, તો બંને છે એ શબ્દ આપણે કેવા છે? સાચા છે। તો પહેલો પ્રકાર દ્વંદ્વ સમાસ, બીજું તત્પુરુષ સમાસ, ત્રીજો મધ્યમપદલોપી સમાસ, ચોથો ઉપપદ સમાસ, પાંચમું કર્મધારણ સમાસ, છઠ્ઠું દ્વિગુ સમાસ, સાતમું બહુવ્રીહી સમાસ અને આઠમું અવ્યવિભાવ સમાસ। તો ટોટલ કેટલા સમાસ છે આપણે
ગુજરાતી વ્યાકરણમાં તો કે આઠ, પહેલો દ્વંદ્વ, બીજો તત્પુરુષ, ત્રીજો મધ્યમપદ લોપી, ચોથો ઉપપદ, પાંચમો કર્મધારણ, છઠ્ઠો દ્વિગુ સમાસ, સાતમો બહુવ્રીહિ અને આઠમો અવ્યયીભાવ. તો મિત્રો આ આઠે આઠ સમાસની છે આપણે ડીપમાં સેપરેટ માહિતી લેવાની છે. તો આપણે આગળ અત્યારે વધીએ. સમાસનું વર્ગીકરણ, તો કે સમાસનું વર્ગીકરણ કઈ રીતના થાય? તો કે ભાઈ સમાસનું વર્ગીકરણ ત્રણ રીતના થાય છે. એમાં એમના પ્રકાર છે કે ભાઈ સર્વપદ પ્રધાન, એકપદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન. તો કે સર્વપદ પ્રધાન છે એ સમાસ કહેવાય કોને? તો એની ચર્ચા કરીએ, એની વ્યાખ્યા જોઈએ. તો કે જે સમાસમાં તમામ પદો સમાન મોભો હોય અને વાક્યના સમાન મહત્વ ધરાવતા હોય તેમને તેવા સમાસને સર્વપદ સમાસ કહેવાય. ફરીથી વ્યાખ્યા જોઈએ. તો કે જે સમાસમાં તમામ પદના સમાન મોભો હોય, એટલે કે સમાન મોભો એટલે વાક્યમાં એનું માન કેવું હોય, વાક્યમાં એનું ઉચ્ચારણ કેવું હોય સમાન હોય, અને વાક્યમાં સમાન મહત્વ ધરાવતા હોય તેવા સમાસને સર્વપદ સમાસ કહેવાય, સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. સર્વ એટલે બધા, બધા જ પદ કેવા છે? પ્રધાન છે, એટલા માટે એને શું કહેવાય? સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. હવે પરીક્ષામાં તમને ક્યારેક પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછે કે નીચેનામાંથી કયો સમાસ, જે આપણે આગળ આઠ જોઈ ગયા એમાંથી કયો સમાસ છે એ સર્વપદ પ્રધાન સમાસ છે, તો એની વાત કરીએ. એ પહેલાં આપણે જોઈ લઈએ, પહેલાં વ્યાખ્યા જે આગળ એક છે. તો કે આ સમાસમાં વપરાયેલા પદો એકબીજા પર આધારિત હોતા નથી, એટલે કે આમાં જે સમાસમાં જે પદો વપરાય છે એ ક્યાંય એકબીજા ઉપર આધાર રાખતા નથી. આ સમાસ કયો છે? તો કે દ્વંદ્વ સમાસ. તો કે દ્વંદ્વ સમાસમાં કેવો હોય છે? તો બંને પદ કેવો હોય છે? સર્વપદ પ્રધાન સમાસ હોય. એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે. તો કે ભાઈ બહેન, ભાઈ બહેન. હવે ઘણા મિત્રોને સવાલ થતો હોય કે આ ભાઈ બહેનમાં પહેલાં તો એ પ્રશ્ન થાય કે આમાં પૂર્વપદ કોને ગણવું, ઉત્તરપદ કોને ગણવું. તો કે આ ભાઈ અને બહેન, તો જુઓ ભાઈ છે એ કયો છે? તો કે પૂર્વપદ, એટલે પહેલાં છે, પ્રથમ છે, એટલા માટે કયો આવશે? પૂર્વપદ. અને પાછળ બહેન છે એ કયો આવશે? તો કે પશ્ચિમ પદ આવશે, સોરી ઉત્તરપદ આવશે, પૂર્વપદ અને ઉત્તરપદ આવશે. હવે કે દ્વંદ્વ સમાસ છે એમાં બંનેનું મહત્વ છે કે ભાઈ આજે મારે ઘરે ભાઈ બહેન આવવાના છે, આજે મારા ઘરે ભાઈ બહેન આવવાના છે. હવે આનંદ શબ્દ છે એ વાક્યને આપણે એ રીતના લખી શકીએ કે આજે મારા ઘરે ભાઈ આવવાનો છે, આજે મારા ઘરે બહેન આવવાની છે. તો કે બંનેનું પદનું મોભો કેવો રહે છે? જળવાઈ રહે છે. એટલા માટે આ સમાસને કેવું કહેવાય છે? તો કે એક સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. ફરીથી, તો કે ભાઈ સર્વપદ પ્રધાન સમાસ છે કે નહીં એ તમારે ઓળખવું હોય તો કઈ રીતના ઓળખી શકો? કે કોઈ પણ એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલને છે એ કોઈ વાક્યમાં સેટ કરો, અને પહેલાં છે એ પૂર્વપદને બોલો જો એ બંધ બેસતું થઈ જાય છે, પછી ઉત્તરપદને બોલો જો એ પણ બંધ બેસતું થઈ જાય, તો છે આ એક્ઝામ્પલ છે અથવા ઉદાહરણ છે એ કયા સમાસનું હોય અથવા કયા પ્રકારનું હોય? તો કે સર્વપદ પ્રધાન સમાસનું હોય, અને કદાચ સમાસ પૂછાય તો દ્વંદ્વ સમાસનું હશે. આ સર્વપદ પ્રધાન સમાસમાં મિત્રો એક જ સમાસ આવેલો છે. બીજું જોઈએ રામ લક્ષ્મણ. તો કે રામ લક્ષ્મણ બંને અલગ અલગ જ છે. હવે આનો વિગ્રહ કઈ રીતના થશે એ આપણે દ્વંદ્વ સમાસ જ્યારે જોશું ત્યારે એમની વધારે ડીપમાં માહિતી લઈશું. ત્રીજું એક્ઝામ્પલ માતા પિતા, ચોથું સુખ દુઃખ, પાંચમું અંજળ, છઠ્ઠું દાળ ભાત. તો આ બધા ઉદાહરણો છે એ કયા સમાસના છે? તો કે સર્વપદ પ્રધાન સમાસના છે. અને કદાચ એમ પણ પૂછાઈ શકે કે દ્વંદ્વ સમાસના પણ ઉદાહરણ લઈ શકાય. કારણ, તો કે ભાઈ આ સર્વપદ પ્રધાન સમાસમાં માત્ર એક જ સમાસ છે કે જે સર્વપદ પ્રધાન સમાસ છે, એટલે આ બધા જ ઉદાહરણ આપણે દ્વંદ્વ સમાસના પણ લઈ શકીએ. બીજો પ્રકાર જોઈએ, એકપદ પ્રધાન સમાસ. બીજો પ્રકાર કયો છે? તો કે એકપદ પ્રધાન. તો કે આમાં કેવું હોય? તો કે કાં પૂર્વપદ પ્રધાન હશે અને કાં ઉત્તરપદ પ્રધાન હશે, બંનેમાંથી કોઈ એક પદ છે એ પ્રધાન હશે, મુખ્ય હશે, અને બીજું પદ કેવું હશે? તો કે ગૌણ હશે. એટલા માટે જે સમાસ જેટલા પણ છે એ બધા કેવા છે? તો કે એકપદ પ્રધાન સમાસ છે. જોઈએ એમાં વ્યાખ્યા કઈ રીતના હોય. તો કે જે સમાસનું એકપદ પ્રધાન હોય અથવા મુખ્ય હોય, જે વિશેષ્ય વિશેષણ સંબંધથી કે ઉપમેય ઉપમાનથી સંબંધથી અથવા ઉપમાન સાધારણ ધર્મના સંબંધથી જોડાઈને મુખ્ય પદને આધીન રહેતું હોય તેવા સમાસને એકપદ પ્રધાન સમાસ કહેવાય છે. આખી આપણી ભાષામાં વ્યાખ્યા જોઈએ તો એકપદ પ્રધાન સમાસ કહેવાય કોને? તો કે એક પદ છે મુખ્ય હોય, બીજું પદ કેવું હોય? તો કે ગૌણ હોય, અને બંને વચ્ચે બંને પદો જોડાયેલા હોય ત્યારે એકપદ પ્રધાન સમાસ બને છે. આ સમાસનું મુખ્ય પદ
वाक्य साथे सीधो संबंध धरावतु होय छे। एटले के आ समासमां जे मुख्य पद छे ई वाक्य साथे सीधो ज संबंध धरावतु होय छे, ज्यारे गौण पद छे ई वाक्य साथे संबंध धरावतो नथी। आ समासमां कया कया समासनो समावेश थाय छे? तो के तत्पुरुष, मध्यम पद लोपी, कर्मधारण अने द्विगु समास। फरीथी कया कया एक पद प्रधान समास छे? तो के तत्पुरुष, मध्यम पद लोपी, कर्मधारण अने द्विगु समास। मित्रों आमा कन्फ्यूजन थवानी शक्यता घणी बधी छे। आमाथी तमने सवाल हालनी पेटर्न प्रमाणे पूछाय कि नीचेनामांथी कयो समास एक पद प्रधान समास नथी। फरीथी सवाल समझो, नीचेनामांथी कयो समास एक पद प्रधान समास नथी ए तमारे टीक करवानो होय छे। तो त्रण तमने कोई पण मूकी शके कि भाई तत्पुरुष, मध्यम पद लोपी समास, कर्मधारण अने द्वंद्व समास, आ सिवाय उपपद समास। तो आ बधा छे एमां अलग अलग होय, तमने जवाब आपेला होय एटले ए रीतना आपणे सेट करवाना रहेशे। तो आपणे एक पद प्रधान समासमां कया कया याद राखशुं? तो के तत्पुरुष समास, मध्यम पद लोपी समास, कर्मधारण समास अने द्विगु समास। तो आटला छे समास कया छे? एक पद प्रधान समास छे। જેમના ઉદાહરણ જોઈએ એટલે જેથી કરીને વધારે ખ્યાલ આવે। તો કે પંચાંગ, તો કે પંચાંગ એટલે એનો વિગ્રહ શું થાય? તો કે પાંચ અંગનો સમૂહ, પંચાંગ। આ સિવાય બીજું જોઈએ રાજભવન। આજે માન લો કે કોઈ એક વ્યક્તિ છે, એક એક્ઝામ્પલ આપણે લઈએ જેથી કરીને રાજભવનનો આપણે વધારે ખ્યાલ આવે। તો કે ભાઈ આજે મારે રાજભવન જવાનું છે, આ આપણું સામાન્ય વાક્ય છે, આજે મારે રાજભવન જવાનું છે। હવે આપણે જેમ એક સર્વપદ પ્રધાનમાં જેમ આપણે વાત કરતા હતા, તો કે માન લો કે આજે મારે રાજ જવાનું છે, તો એમાં વાક્યમાં કંઈ ખબર નથી પડતી અથવા ખ્યાલ નથી આવતો। પરંતુ માન લો કે બીજું પદ, માન લો કે રાજ આપણે કાઢી નાખીએ અને એવું લઈએ કે આજે મારે ભવન જવાનું છે, તો થોડો ઘણો આઈડિયા આવે, વિચાર આવે ભવન એટલે ક્યાં જઈ રહ્યો છે। પરંતુ માની લો કે આપણે ભવન ચેકી નાખીએ અથવા એની પર હાથ રાખી દઈએ અને એમ બોલીએ કે આજે મારે રાજ જવાનું છે, તો રાજ એટલે શું એનો કોઈ ખ્યાલ આવતો નથી। આથી આપ કયો સમાસ છે અથવા કયો પ્રકાર છે? તો કે એક પદ પ્રધાન સમાસ છે। એટલે આપણે કોઈ પણ સમાસ છે એ ઓળખવો હોય તો આ રીતના વાક્યના માધ્યમથી આપણે ઓળખીએ તો આપણે સરળતાથી છે એ ખ્યાલ આવી જાય કે ભાઈ કયો સમાસ છે અને કયો નથી। ત્રીજું એક્ઝામ્પલ બજાર ભાવ, ચોથું હાથ રૂમાલ, પાંચમું ઘોડાગાડી, છઠ્ઠું સપ્તપદી, સાતમું નવરાત્રિ, આઠમું વૃદ્ધાવસ્થા, નવમું વર્તમાનપત્ર અને દસમું નગરજનો। તો આ બધા જ એક્ઝામ્પલ કોના છે? તો કે એક પદ પ્રધાન સમાસના, અને એમાં કોને કયા 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 સમાસનો સમાવેશ થાય છે? તો કે તત્પુરુષ, મધ્યમ પદ લોપી, કર્મધારણ અને દ્વિગુ સમાસનો સમાવેશ થાય છે। આગળ જોઈએ ત્રીજો પ્રકાર, એનું નામ છે અન્ય પદ પ્રધાન સમાસ। તો કે આપણે જે આગળ બે પ્રકાર જોયા કે ભાઈ સર્વપદ પ્રધાન સમાસ, બીજું કયું જોયું? તો કે ભાઈ એક પદ પ્રધાન સમાસ, અને આ ત્રીજો પ્રકાર કયો છે? તો કે અન્ય પદ પ્રધાન સમાસ। હવે જ્યારે આમાં પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય છે, તો કે આમાં પૂર્વપદ અથવા ઉત્તરપદ બંનેમાંથી કોઈ મુખ્ય હોતા નથી। ફરીથી પૂર્વપદ અથવા ઉત્તરપદ બંનેમાંથી કોઈ મુખ્ય હોતા નથી, આમાં કોઈ ત્રીજું જ પદ છે એ મુખ્ય હોય છે, આથી આમને શું કહેવાય? તો કે અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે। જોઈએ એમની વ્યાખ્યા જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે। તો કે જે સમાસનું એકે પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું ન હોય પણ બંને પદો મળીને બનેલું આખું પદ અન્ય કોઈ પણ પદના આધારે રહેલો ગૌણ પદ હોય તેવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે। ફરીથી વ્યાખ્યા જોઈએ, તો કે જે સમાસનું એકે પદ, એટલે એકે એટલે બેમાંથી એકય, પૂર્વપદ અથવા ઉત્તરપદ બંનેમાંથી એકય કોઈ વાક્ય સાથે સીધો ધર્મ સંબંધ ના ધરાવતું હોય પણ બંને મળીને કંઈક નવું પદ રચતું હોય અને એ સંબંધ ધરાવતો હોય, એ વાક્ય સાથે સંબંધ ધરાવતો હોય, એટલે કે આખું પદ છે એ અન્ય કોઈ પણ પદના આધારે રહેલું ગૌણ પદ હોય તેવા પદને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે। આ સમાસમાં કયા કયા સમાસનો સમાવેશ થાય છે? તો કે બહુવિહી, ઉપપદ અને અવ્યયી ભાવ। આ સમાસમાં કયા કયા આવશે? તો કે બહુવિહી, ઉપપદ અને અવ્યયી ભાવ, આટલા સમાસ છે એ બધા અન્ય પદ પ્રધાન સમાસ છે। કદાચ આમાં આપણે એક્ઝામ્પલ પૂછે તો આમાં આ રીતના પણ પૂછાઈ શકે સવાલ હાલની પેટર્ન પ્રમાણે કે નીચેનામાંથી કયું સમાસનો સમાસ અન્ય પદ પ્રધાન સમાસ નથી? બહુવિહી, ઉપપદ, દ્વંદ્વ, અવ્યયી ભાવ। તો આમાં દ્વંદ્વ છે એ છે નહીં, અથવા અવ્યયી ભાવની દ્વંદ્વની જગ્યાએ કર્મધારણ અથવા તત્પુરુષ કોઈ પણ એક્ઝામ્પલ આપણું મૂકી શકે, તો આપણે એનો ખ્યાલ રાખીશું। એમના ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે। તો કે તપોધન, બીજું છે છાતીફાટ,
मनोहर, प्रत्येक, पांचमू निरक्षर, छठू एकचित, सातमू यथाशक्ति, आठमू प्रतिबिंब। तो आटला छे एमना उदाहरणों छे। तो केटला कया कया छे? तपोधन, छातीफाट, मनोहर, प्रत्येक, निरक्षर, यथाशक्ति, प्रतिबिंब। हवे आ घणा मित्रों एम थतो कि सर आमां तमे एक्जाम्पल ना आप्युं, तो आपणे आमांथी एक वाक्य एक शब्द सिलेक्ट करीए यथाशक्ति, जेथी करीने बधाने ख्याल आवे। बाकीना आपणे पण लई शकीए तपोधन ने ए बधा, परंतु यथाशक्ति लईए जेथी करीने बधा विद्यार्थी मित्रोने ख्याल आवी जाय कि भाई यथाशक्ति એટલે કે એનો વિગ્રહ થાય શક્તિ પ્રમાણે। યથાશક્તિ એટલે શું છે? શક્તિ પ્રમાણે। હવે ઘણી વખત આપણે ધાર્મિક કાર્યમાં જતા હોય ત્યારે એવું સાંભળ્યું હોય કે દરેક વ્યક્તિએ યથાશક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ, દરેક વ્યક્તિએ યથાશક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ। હવે આને નાને આપણે લઈએ તો કે ભાઈ યથાશક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ, તો દરેક વ્યક્તિએ, આપણે માની લો કે શક્તિ અત્યારે હાલમાં લેતા નથી, તો દરેક વ્યક્તિએ યથા પ્રમાણે દાન આપવું જોઈએ, તો એ વાક્યમાં મેળ બેસતો નથી। માની લો કે ઘણા એમ કે શક્તિ, તો કે દરેક વ્યક્તિએ શક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ, તો મિત્રો દાન આપવામાં કંઈ શક્તિની જરૂર ના પડે, એટલા માટે આપણે શક્તિનો એનો ઉપયોગ નહીં કરી શકીએ। હા, બળનું કોઈ કામ છે તો શક્તિ બરાબર છે, પરંતુ દાન આપવામાં કંઈ શક્તિનો ઉપયોગ થતો નથી। હા, પણ બંને મળીને જો કરવામાં આવે તો આપણે કંઈ ખાઈ શકે કે ભાઈ પોતાની જેટલું પોતાનામાં છે, એટલે કે પોતાની પાસે છે, પોતે આપી શકે છે, એટલું એમને દાન આપવું જોઈએ। એટલે આ રીતના યથાશક્તિમાં આપણો બને છે। એટલે આપણે ખ્યાલ આવી ગયો કે ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ યથાશક્તિમાં કઈ રીતના આવશે, તો આ કયો પદ સમાસ છે? તો કે અન્ય પદ પ્રધાન સમાસ છે। તો મિત્રો આ વર્ગીકરણ છે ને ત્રણ પ્રકાર છે, ફરીથી એક વખત જોઈએ। પહેલું કયું જોયું હતું? તો કે સર્વપદ પ્રધાન સમાસ। તો કે સર્વપદ પ્રધાન સમાસમાં આપણે શું જોયું? તો કે ભાઈ જે પણ સમાસ જે પણ આવે છે એ બધા સમાસના બંને પદ, એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ બંને કેવા હોય છે? તો કે મુખ્ય હોય છે। જેમાં કયા સમાસનો સમાવેશ થાય છે? તો કે દ્વંદ્વ સમાસનો સમાવેશ થાય છે। બીજો કયો જોયો? તો કે એક પદ પ્રધાન સમાસ। તો કે એક પદ પ્રધાન સમાસ કોને કહેવાય? તો કે જેમાં એક પદ મુખ્ય હોય, પૂર્વપદ અથવા ઉત્તરપદ બંનેમાંથી કોઈ પણ હોઈ શકે, તો કે એક પદ મુખ્ય હોય અને બીજું પદ કેવું હોય? તો કે ગૌણ હોય, ત્યારે કયો બને છે? તો કે એક પદ પ્રધાન સમાસ બને છે। જેમાં કયા કયા આવશે? તો કે ભાઈ તત્પુરુષ, કર્મધારણ, પછી કયો આવશે? મધ્યમપદ લોપી સમાસ અને દ્વિગુ સમાસ। તો આટલા પ્રકાર છે કેના છે? તો કે એક પદ પ્રધાન સમાસના। ત્રીજો પ્રકાર કયો જોયો? તો કે અન્ય પદ પ્રધાન સમાસ। તો અન્ય પદ પ્રધાન સમાસમાં શું? તો કે ભાઈ બંનેમાંથી એકેય પદ છે એ પ્રધાન ના હોય, મુખ્ય ના હોય, અને કંઈક બંને જો મળીને કહે તો એક પદ બને, એટલે કે અન્ય જ પદ છે એ પ્રધાન હોય, એટલા માટે કયો બને? તો કે અન્ય પદ પ્રધાન સમાસ બને। આમાંથી કયા કયા એના સમાસ આવે છે? તો કે બહુવ્રીહી, ઉપપદ અને અવ્યવિભવ। તો આટલા સમાસ એમના આવે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, વધારે માહિતી આગળના વિડીયોમાં જોઈશું। અને જો વિડીયો જો કોઈ તમને કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય, તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો એનો પણ પ્રતિભાવ તમે આપી શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે। તો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।